તો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. એસીબીની ટ્રેપમાં ફસાયા છે લાંચિયા અધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે અને એક સાથે ત્રણ અધિકારીઓની અટકાયત કરાતા એસીબીની ટ્રેપમાં ત્રણ અધિકારીઓ આવતા રેલવે વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજકોટ રેલવે ડિવિઝન ઓફિસમાં એસીબીનું ઓપરેશન. રેલવેના ત્રણ ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા. કોન્ટ્રાક્ટર પાસેથી 1.20 લાખની લાંચ લેતા જબ્બે. રાજકોટ રેલવે ડિવિઝન ઓફિસમાં એસીબીએ મેગા ઓપરેશન હાથ ધર્યું. ત્રણ ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા ઝડપી પાડ્યા છે, જેમાં બે વર્ગ એકના અધિકારીઓનો સમાવેશ પણ થાય છે. આ લાંચિયા અધિકારીઓએ પાણીના કોન્ટ્રાક્ટ માટે ભરેલા ટેન્ડરનું બિલ પાસ કરાવવા માટે 1.20 લાખની લાંચ માંગી હતી. રેલવેના સિનિયર ડિવિઝન એન્જિનિયર આર કે મીના તેમજ ડિવિઝનલ એન્જિનિયર અવિનાશ કુમારે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ રસિકના માધ્યમથી લાંચની માંગ કરી હતી, જો કે ઈસીબીએ ત્રણેયને દબોચી લીધા. રાજકોટ પ્રબંધના સિનિયર ડીએન એટલે કે ડિવિઝનલ એન્જિનિયર અને ડીએન એટલે ડિવિઝનલ એન્જિનિયર બંને થોડા સમય પહેલાં આની પાસે લાંચની માગણી કરેલી અને જે અન્વયે આજે એમની માગણી અન્વયે કુલ ત્રણ જણા 1,25,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયેલ છે. આરોપીઓએ પહેલાં લાંચ પેટે 1.5 લાખની રકમ ઉપરાંત દર મહિને બિલ પાસ કરવા માટે 2% જોગવાઈ રાખી હતી, જોકે તે બાદ 1.25 લાખ આપવાનું નક્કી થયું હતું. બંને અધિકારીઓ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટના માધ્યમથી કામ કરતા હતા. સ્ટેશને પાણીનો કોન્ટ્રાક્ટનું ટેન્ડર અમારું પાસ થયેલું છે. અમારું ટેન્ડર હતું, આ મહિનાથી 1 તારીખથી ચાલુ કરવાનું છે કામ. એનો એક્સેપ્ટ લેટરમાં સહી કરવાના એને 1.5 લાખ રૂપિયા લાંચ માંગી છે અને દર મહિને અમારું જે બિલ પાસ થાય ને એમાં દર મહિને 2% એ ટકાવારી લે છે. એસીબીએ ઝડપાયેલા બંને અધિકારીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આર કે મીનાના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યાં સર્ચથી આર કે મીનાના પત્નીની તબિયત પણ લથડી હતી, જો કે આ સર્ચમાં મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે. ધર્મેશ વૈદ, ઈટીવી ન્યૂઝ, રાજકોટ.